ఈ పుస్తక నా లేఖకత జాన్ రస్కిన్ అనే పుస్తకము నా మొత్తం అన్ టు దిస్ లాస్ట్ గాంధీజీయే એ એક જ બેઠકમાં આખું પુસ્તક વાંચી નાખ્યું અને એ દક્ષિણ આફ્રિકામાં જ્યાં એમના સ્ટેશન પર પહોંચ્યા પછી ત્યાંથી પ્રગટ થતા ઇન્ડિયન ઓપિનિયન નામના એક અખબારમાં મેગેઝિનમાં એમણે આખા પુસ્તકનો સાર લખ્યો. હવે અનટુ ધીસ લાસ્ટ શું છે એ પણ એક સમજવા જેવી વાત છે. અનટુ ધીસ લાસ્ટ વાંચ્યા પછી ગાંધીજીએ એવું કીધું કે મારા જીવનમાં જે 3-4 વ્યક્તિઓનો પ્રભાવ રહ્યો છે એમાં એક જોન રસ્કિનના આ પુસ્તકનો બહુ જ મોટો પ્રભાવ છે. સર્વોદય અને અંત્યોદયની વાત એ અનટુ ધીસ લાસ્ટમાંથી આવી. ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત ગાંધીજી આ પુસ્તકમાંથી લાવ્યા. આ પુસ્તકના લેખક એ લંડનમાં જન્મેલા હતા અને લંડનમાં નવી લેબર પાર્ટી પ્રવેશી. એ લેબર પાર્ટી પ્રવેશી ત્યારે એમને કેટલાક લોકોએ પૂછ્યું કે તમે લેબર પાર્ટીમાં કેમ આવ્યા. ત્યારે પોણા ભાગના લેબર પાર્ટીના સભ્યોએ એમ કીધું કે અમે અનટુ ધીસ લાસ્ટ પુસ્તક વાંચીને લેબર પાર્ટી શરૂ કરી છે અને આ પાર્ટીના અમે સભ્ય ચૂંટાયા છે. હવે મૂળ વાત, આ લેખકે કોઈ સાહિત્યનું સર્જન કરવા માટે આ પુસ્તક લખ્યું નહોતું. એમણે કોર્નિહોલ મેગેઝિનના એક ભાગરૂપે હપ્તાવાર જોન રસ્કિને એ હપ્તાઓ એ મેગેઝિનમાં લખ્યા હતા. એને પાછળથી ગ્રસ્ત પુસ્તક આકારે મૂકવામાં આવ્યા અને એ પુસ્તકે એક લેબર પાર્ટીનો જન્મ આપ્યો. ગાંધીજીને લોકોની બેરિસ્ટરી કરવાના બદલે આખા દેશની બેરિસ્ટરી કરવા માટે એક મહાત્મા ગાંધી બનાવ્યા. એટલે અખબારોનો જે ફાળો છે, શરૂઆત છે, એ તમે એક નાનકડા એક હું આ લંડનથી એટલા માટે મેં તમને પ્રસંગ કહ્યો કે અનટુ ધીસ લાસ્ટ પુસ્તક એ સ્વતંત્ર રીતે લખાયેલું પુસ્તક નહોતું, પણ એ અખબારોમાં પ્રગટ થયેલા એ જુદા જુદી લેખમાળામાંથી ગ્રંથસ્થ થયેલું પુસ્તક હતું. એટલે જેણે ગાંધીજી આપ્યા ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત આપ્યો કે જેને લેબર પાર્ટી આપી, એવા વિચારો અને જન્મનું વહન પણ હું માનું છું કે અખબારોએ કર્યું છે. નિતેન્દ્રભાઈ, મને કહેતા આનંદ થાય છે કે વિષ્ણુભાઈ અને રઘુવીરભાઈ આપની તરફ આવી ગયા, એટલે મને લાગે છે સાહિત્ય અને પત્રકારત્વનું બે મોટા આયામો અત્યારે અમારી સાથે છે. વિષય જે અમને આપવામાં આવ્યો છે સાહિત્ય અને પત્રકારત્વ. મને યાદ આવે છે રઘુવીરભાઈ, ઓસ્કર વાઇલ્ડે કહ્યું છે કે સાહિત્ય આજકાલ કોઈ વાંચતું નથી અને પત્રકારત્વ વાંચવા લાયક રહ્યું નથી. હવે એ પૃષ્ઠભૂમિમાં હું જો મારી વાત ચાલુ કરું તો મને ચાર્લ્સ ડિકન્સની પેલી વાત યાદ આવે છે, ટેલ ઓફ ટુ સિટીઝ, વિચ સેઝ દેટ યુ નો કે ધીસ ઇઝ ધ બેસ્ટ ટાઈમ એન્ડ ધીસ ઇઝ ધ વર્સ્ટ ટાઈમ્સ. એટલે એટ ધ સેમ ટાઈમ એમાં ચેલેન્જીસ પણ છે અને ઓપોર્ચ્યુનિટીઝ પણ છે. ચેલેન્જીસ અને ઓપોર્ચ્યુનિટીઝ બંને મને સાથે એટલા માટે દેખાય છે કે જે આપણી પહેલાં જે વાત કાજલ અને સૌમ્ય જોશી અને પછી એમાં મધુરાએ પણ જે વાત કરી, મને એવું લાગે છે કે ટ્રિમેન્ડસ પોટેન્શિયલ છે. અને ગુજરાતી ભાષા જેમ એને કહું ને કે કાન માંડવાની કોઈ જરૂરિયાત નથી, કારણ કે જેમ ચોથું અખબાર આવી રહ્યું છે મને વિશ્વાસ છે કે પાંચમું અખબાર પણ આવશે. અને એ વાત હું એટલા માટે દાખલા દલીલ અને તર્ક સાથે આપવાની વાત કરું છું, જેમ મારો મિત્ર જય કહેતો હતો કે ટ્રેન્ડ બદલાઈ રહ્યો છે. રઘુરભાઈ, સ્ટેટિસ્ટિક્સ એવું કહે છે કે અખબારને 5 કરોડ વાંચકો સુધી પહોંચતા 44 વર્ષ લાગ્યા હતા. 5 કરોડ વાંચકો સુધી પહોંચતા 44 વર્ષ લાગ્યા હતા. રેડિયોને 5 કરોડ શ્રોતાઓ મેળવતા માટે 33 વર્ષ થયા હતા. ટેલિવિઝનને 5 કરોડ દર્શકો મેળવતા 13 વર્ષ થયા હતા. ઇન્ટરનેટને 5 કરોડ સબસ્ક્રાઈબર મેળવતા માત્ર 2 વર્ષ થયા હતા. અને ગૂગલનો ટ્રાફિક દર વર્ષે આટલી મંદીમાં પણ 400% રેટ પર વધી રહ્યો છે, બરાબર છે. અને ઇન્ડિયામાં ટેલિડેન્સિટી વર્લ્ડમાં અત્યારે હાઈએસ્ટ થઈ રહી છે. એટલે જે એક જમાનામાં કહેવાતું હતું કે સેમ્યુઅલ બકેટે જ્યારે વેઇટિંગ ફોર ગોડો લખ્યું ત્યારે પહેલા વર્ષે એની માત્ર 135 કોપીઓ વેચાતી હતી. અત્યારે દર મહિને 35-40 હજાર કોપીઓ વેચાઈ રહી છે. કહેવાનો ભાવાર્થ એ છે કે વાંચનની જે ભૂખ છે એ ભૂખ એટલી જ વધી રહી છે. દેવેન્દ્રભાઈએ મહાત્મા ગાંધીની વાત કરી અને ખાસ કરીને સાઉથ આફ્રિકાની. અમે લોકો સાઉથ આફ્રિકા ગયા હતા પ્રાઇમ મિનિસ્ટર મનમોહન સિંહ સાથે ગાંધી સેન્ટનરી સેલિબ્રેશનમાં.
ત્યારે એ લોકો અમને સેન્ટ પીટર મેરિસબર્ગ જે સ્ટેશન જ્યાંથી ગાંધીજીને ધક્કો મારીને ફેંકી દેવામાં આવ્યા એ સ્ટેશનની મુલાકાતે અમને લઈ ગયા અને ત્યાંથી અમે લોકો ફિનિક્સ આશ્રમમાં ગયા અને પછી નેલ્સન મંડેલાને મળવાની તક મળી. તો નેલ્સન મંડેલાએ વિઝિટિંગ જર્નાલિસ્ટને પૂછ્યું કે યુ આર ફ્રોમ વિચ પાર્ટ ઓફ ધ કન્ટ્રી, ઇન્ડિયામાં કઈ જગ્યાએથી છો? સો આઈ વોઝ વન ઓફ ધેમ, આઈ સેડ કે આઈ એમ ફ્રોમ ગુજરાત. ઇસરો ગાંધીઝ ગુજરાત, આઈ સેડ યસ. ત્યારે એને જે વાક્ય કહ્યું હતું કે હી વોઝ જાયન્ટ અમંગ મેનકાઇન્ડ, હી વોન્ટેડ ટુ વાઇપ આઉટ એવરી ટીયર ફ્રોમ એવરી આઈ. અને પછી એને કહ્યું કે સેલ્ડમ ઇન ધ હિસ્ટ્રી યુ વિલ ફાઇન્ડ અ પર્સન ટુ હુમ યુ નો ટુ નેશન વુડ રિવર. યુ નો કે આફ્રિકામાં પણ એ ફાધર ઓફ ધ નેશન ગણાય છે અને ઇન્ડિયામાં પણ ફાધર ઓફ નેશન કહેવાય છે. અને પછી એને એક વાક્ય ઉમેર્યું કે તમે લોકોએ તો અમને એડવોકેટ મોહનદાસ કરમચંદ ગાંધી આપ્યા હતા, અમે તમને કે મહાત્મા ગાંધી આપ્યા છે. એમણે કહેલું કે પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે અને સાહિત્ય એ નિરાંતે લખાયેલું પત્રકારત્વ છે. બહુ સરસ ભૂમિકા દેવેન્દ્રભાઈ અને અજયભાઈ ઉભી કરી છે. સૌથી પહેલાં તો હું ગુજરાત લિટરેચર ફેસ્ટિવલના જે આયોજકો છે એમનો આભાર માનીશ હૃદયથી, કેમ કે સાહિત્ય અને ભાષાની વાતની અંદર પત્રકારોને એક બેઠક આપવાનો આ કદાચ સૌથી પહેલો પ્રયાસ છે. અત્યાર સુધી સાહિત્ય એટલે જાણે સાહિત્યકારો અને જે લોકો ખરેખર આપણે પુનિતા મીડિયા સાથે હોય તો એમને ખબર જ ના હોય ને આવો કંઈક કાર્યક્રમ યોજાઈ ગયો હોય. અહીંયા બહુ કેરફુલી બધાને ઇન્વાઇટ કરવામાં આવ્યા છે, જેમાં સાહિત્યકારો પણ છે, પત્રકારો પણ છે, પત્રકારનું શિક્ષણ કરનારા લોકો પણ છે, આપનારા લોકો પણ છે. એટલે આ એક સૌથી આખો જે મહોત્સવ છે એની સૌથી આંખે ઉડીને આવતી બાબત આ આપણે કહી શકાય. થેન્ક્સ ફોર ધેટ. આપણે એ રીતે પહેલાં કરવું જોઈએ. હું સીધા જસ્ટ વિષય ઉપર આવું, સાહિત્યકારો અને અખબારો અને સામાયિકોની તેઓ માટેની ભૂમિકા. થોડું હું મારા ટીનેજ જ્યારે હું તરુણ વયમાં સ્કૂલમાં હતો ત્યારે લાઇબ્રેરીમાં જવાનું થતું અને મોટેભાગે સ્વાભાવિક છે કે બાળ સામાયિકો બાળ પુસ્તકોની એક શોધ ચાલતી હોય. પણ મારા ફાધર મને, હું જાણતો નહોતો સાહિત્યકારો કોણ છે, કયા પ્રકારનું સાહિત્યકાર કોણ લખે છે, હું નાનો હતો. પણ મારા ફાધર મને ખાલી એમ કહેતા કે તમે અર્કિશન મહેતાની તું બુક લઈ આવજે અથવા તો રઘુવીરભાઈની બુક લઈ આવજે. જે લોકો એ વખતે મને લાગે છે કદાચ એના શરૂઆતના તબક્કામાં છે, કારણ કે વાત જૂની છે ઘણી બધી, અને એમાં બધા જુદા જુદા લેખકો જે લોકોના એક અત્યારે આપણે જોનરે ને બધા શબ્દો વાપરીએ છીએ પણ એ વખતે એવું નહોતું. ગુણવંતરાય આચાર્ય હોય તો એમની દરિયાઈ સાહસ કથા હોય, ગૌતમ શર્મા હોય તો એમનું કંઈક થ્રિલર જેવી વાત હોય, ગ્રામીણ જે હમણાં એક ભાઈએ વાત કરી એમની વાતમાં થોડું વજુદ હતું કે ગ્રામીણ પત્રકારત્વ ગ્રામીણ લેખન એ બાબતની અંદર પણ આપણે માત્ર ટાર્ગેટ અને પોપ્યુલર બનવાના સંદર્ભમાં જ એક પ્રકારનું લેખન થતું જાય છે. પણ એપાર્ટ ફ્રોમ ધેટ, પણ એ વખતે મને એમ ક્વેશ્ચન થતો કે શા માટે મારા ફાધર આ બધા જુદા જુદા લેખકો જેમના હું બધા જ આપણા કેટલાક હવે સ્વર્ગસ્થ છે, કેટલાક અહીંયા હયાત પણ છે, તો મને એમ કહે કે ભાઈ આ ચિનુભાઈની બુક લાવો, રઘુવીરભાઈની બુક લાવો, હરકિશનભાઈની બુક લાવો, વિઠ્ઠલ પંડ્યાની બુક લાવો. મને એમ થાય કે શા માટે એમને કઈ રીતે ખબર પડે છે, કારણ કે અત્યારે જેવું કોઈ મીડિયા નહોતું, ઇન્ટરેક્શન નહોતું, સાહિત્યનો કોઈ પ્રચાર પ્રસાર નહોતો. પણ પછી મને ખબર પડી કે એ વખતે ઘરમાં બધાને ત્યાં અખંડ આનંદ આવતા હતા, કુમાર મેગેઝિન આવતું હતું, જનકલ્યાણ આવતું હતું, નવનીત સમર્પણ આવતું હતું, ઉર્મિ નવરચના, નવચેતન, લાઇબ્રેરીમાં પણ જવાની જે આદત હતી એમાં કદાચ ઘણા મેગેઝિન એવા હતા કે ઘેર નહોતા મંગાવતા. અમે મુખ્ય ચાર પાંચ આગળના કયા, ચિત્રલેખા, બીજ, એનો વજુ ઘટકના અંદર બધા સાહિત્યની. તો હવે તમે જે જે સાહિત્યકારો થઈ ગયા છે, જેઓએ પોતાનું નામ કાઢ્યું છે, તેમને પણ જો તેમનો ઇન્ટરવ્યૂ જો લેવામાં આવે છે અથવા તેમના વિશે આપણે વાંચીએ છીએ ત્યારે તેઓ હંમેશા ઉલ્લેખ કરે છે કે અમે કુમારમાં લખતા હતા. વિનોદ ભટ્ટ એટલે સુધી કહેતા હતા કે કુમારની અંદર મારો આર્ટિકલ છપાય એના માટે એ એક અલ્ટિમેટ એ માનતા હતા. એટલે ઘણા બધા એવા સાહિત્યકારો છે કે જે એ વખતે સામાયિકોમાં અખબારની અંદર પણ અખબારમાં પૂરતી નહોતી એટલે એડિટ પેજની અંદર થોડા વિચાર સાથેના લેખો, કેટલાક હાસ્ય વ્યંગના લેખો, સમાજ સુધારણા અંગેના લેખો. તો મને લાગે છે દેવેન્દ્રભાઈ કે એ શરૂઆત આવા જે સંસ્કારી મેગેઝિન્સ કે જે હવે ઓછા થઈ ગયા છે અને તેનું સ્થાન અખબારોની પૂર્તિઓએ લીધું છે, અખબારોએ લીધું છે, તેને કારણે સાહિત્યકારની બે આપણે ભાગ પાડી શકીએ. એક
બિફોર પૂર્તિ એરા અને બીજો મેગેઝિન, આ બધા જે મેં તમને કહેવા સંસ્કારી મેગેઝિનોમાં લખીને જે લોકોએ પોતાને સાહિત્યની કલમ જેમ કોઈ તલવાર સજાવતું એમ ઘસતી હોય એને પ્લેટફોર્મ બનાવીને એમાંથી ઘડાતા ઘડાતા એમાંથી એક ઓપ આપતા એવું આખું એક સાહિત્યનું અને સાહિત્યકારનું, એટલે અખબારો અને સામાયિકોની બહુ મહત્વની ભૂમિકા છે. આ વાતમાં હું થોડો નામો સાથે ઉલ્લેખ કરું કે જીવરામ જોશી એ પહેલા કોઈ સ્વતંત્ર પુસ્તકો બહાર પાડ્યા નહોતા, એ ગુજરાત સમાચારના જગમગ નામના મેગેઝિનમાં લખતા હતા. અને 5-7 પેઢી સુધી આજે પણ જીવરામ જોશી લેખક તરીકે, મિયા ફુસકે અને તબા ભટ્ટ એમના પાત્રો તરીકે આજે પણ લોકપ્રિય છે. તારક મહેતા પણ અખબારોના કારણે જ લોકપ્રિય છે. વિનોદ ભટ્ટ પણ અખબારોના કારણે જ લોકપ્રિય છે. પ્રિયકાંત પરીખ પણ અખબારોના કારણે જ લોકપ્રિય છે. જયવર્ધન પટેલ કે હું જ્યારે હું યુનિવર્સિટી સ્કૂલ ઓફ સાયકોલોજીમાં હું એમએ કરતો હતો અને સવારે હું લૉ કરતો હતો, ત્યાં સુધી હું અખબારો વાંચતો નહોતો. એક વખતે ભૂલથી એક ગુજરાત સમાચાર મેં જોયો, એમાં મેં ઝાકળ ઝંઝા જોઈ અને ઝાકળ ઝંઝા વાંચ્યા પછી જ મને અખબારો વાંચવા માટેની એક પ્રીતિ થઈ. એટલે આવા આવા અનેક લેખકો, વિનોદ ભટ્ટથી માંડીને અનેક લેખકોએ એને આપ્યા છે. એની તમે એની એક વાત છોડી દો, એના કરતાં પણ દુનિયાના ફલક પર હું તમને એક બહુ જ ક્લાસિક એક્ઝામ્પલ બનેલી આ વિષય પર આપવા માગું છું કે માત્ર ગુજરાતી અખબારોએ નહીં, દુનિયાભરના અખબાર, દાખલા તરીકે ઝવેરચંદ મેઘાણી પણ અખબારમાં લખતા હતા, મોહનલાલ ધાભી પણ અખબારમાં લખતા હતા, રઘુવીરભાઈ એક સુંદર શોર્ટ સ્ટોરી છે ધ લાસ્ટ સ્લીફ ઓ હેનરીની, જે અંગ્રેજી લિટરેચરના વિદ્યાર્થીઓ છે અથવા ભણેલા છે એમના માટે આ કોઈ નવું પાત્ર કે નવી સ્ટોરી નથી, પણ જે લોકો અંગ્રેજી લિટરેચર સાથે નથી સંકળાયેલા એમના માટે હું તમને કોઈ શોર્ટમાં એક લાસ્ટ સ્લીફની એક વાત અને પછી એના બેકગ્રાઉન્ડની વાત કરું. તો ઓ હેનરી એ અમેરિકાના વન ઓફ ધ બેસ્ટ શોર્ટ સ્ટોરી રાઇટર ગણાય છે અને એમની કથાઓ એ એના સરપ્રાઇઝ ચમત્કૃતિ, એટલે એ કથાની અંતે આવતી એક ચમત્કૃતિ માટે એ ઓ હેનરી એક અદ્ભુત લેખક ગણાય છે. અને જ્યારે હું પણ લખું છું, જ્યારે મેં પણ જ્યારે સૌથી પહેલાં ઓ હેનરીને વાંચ્યા, તો આઈ વોઝ હેલી ઇમ્પ્રેસ. અને મેં પણ કભી કભીમાં એ જે અંતિમ વાત છે એ શરૂઆતથી એને ઓપન નહીં કરી અને તમે એક સરસ મેસેજ સાથે કથા કથા તરીકે એની અંદર અમેરિકાના એક નાનકડા ટાઉનમાં ત્યાં બધા આર્ટિસ્ટો, દરિયાનો કિનારો હતો, આર્ટિસ્ટો જ બધા વસતા હતા અને લોકો ઘર ભાડે, નાનકડું ઘર ભાડે રાખીને બે સખીઓ એક મકાનમાં રહેતી હતી. બંને કુંવારિકાઓ હતી, એ બંનેની ઉંમર 25-26 વર્ષની આજુબાજુમાં હતી. એના નીચેના ભાગમાં એક વૃદ્ધ આર્ટિસ્ટ રહેતો હતો. એમાંની જોન્સી નામની એક છોકરી, એને એ વખતે ન્યુમોનિયા થયો. ન્યુમોનિયા એટલે આજથી આ તો 60-70-80-100 વર્ષ પહેલાંની વાત છે કે જ્યારે એન્ટીબાયોટિક્સ કે એ પ્રકારની દવાઓ એ વખતે કદાચ ઉપલબ્ધ નહોતી, એટલે જેને પણ ન્યુમોનિયા થાય એમાંથી મોટાભાગના લોકો એ તો મૃત્યુ પામતા. તો જોન્સીને જ્યારે ન્યુમોનિયા થયો તો એ ઘરની બારીમાંથી એ બીજા ઘરની એક દિવાલ દેખાતી હતી. એ દિવાલ પર એક નાનકડો વેલો ચોંટેલો હતો, વેલો અને પુષ્કળ ઠંડી હતી. અને આ ડૉક્ટરને બોલાવ્યા, ડૉક્ટરે કીધું કે આ તમે જોન્સીને જ્યારે જરા સાજી કરી દો, તો ડૉક્ટરે કીધું કે ભાઈ આપણે ત્યાં તો ન્યુમોનિયામાંથી 10માંથી 1 જ વ્યક્તિ બચતી હોય છે, બાકી 9 તો મૃત્યુ પામવાનું હોય છે. જોન્સીને એમ લાગ્યું કે હવે મારું મૃત્યુ નિશ્ચિત છે, એટલે રોજ પેલી બારીમાં જુએ અને પેલા પાંદડાને જુએ. તો એની પેલી બીજી બહેન પણ શું એને પૂછ્યું કે જોન્સી તું ત્યાં શું જોયા કરે છે બારીમાંથી, તો કહે છે જો શું પેલી બારીની દિવાલ, પેલી દિવાલ પર જે આંધળા દેખાય છે ને, થોડા દિવસ પહેલાં 10 હતા, પછી 9 થયા, હવે 8 થયા, હવે 6 થયા. એ પાંદડું રોજ એક એક પાંદડું એ ખરતું જાય છે અને જેમ જેમ એ પાંદડા ખરતા જશે એમ જ્યારે છેલ્લું પાંદડું એ પડી જશે ત્યારે હું પણ આ જીવ આ દુનિયામાં નહીં, હું મારું મૃત્યુ થશે. તો એને એને એની બહેનપણી સમજાવ્યું કે આવું કંઈ જ નથી, આવું આ તારી માન્યતા ગલત છે, સાજી થતો નથી, એનો ટેમ્પરેચર વધતું જતું હતું. છેવટે એ એટલે મદદ માટે નીચેથી પેલા એક વૃદ્ધ આર્ટિસ્ટ, એક ફેલ્યોર આર્ટિસ્ટ હતો, એને જિંદગીમાં કોઈ સારું ચિત્રકામ કર્યું જ નહોતું, એને બોલાઈ આવ્યો. એ ઉંમર લાયક હતા, ગ્રે હેર હતા, હી વોઝ અબાઉટ 75, અને એને ઉપર બોલાવી લાવ્યા અને એને કીધું કે મારી બહેનપણીને એક ખોટી મગજમાં એક વાત ભરી ગઈ છે કે પેલું પાંદડું કરતું જશે એમ, એનું જીવન પણ સમાપ્ત થતું જશે. તો એણે કીધું કે આપણે ભગવાનને પ્રાર્થના કરી શકીએ, બીજું તો શું કરી શકીએ. બીજા દિવસે
એક સરસ મજાનું એક પેઇન્ટિંગ માટેનો એક ફેસ્ટિવલ હતો, જે અત્યારે ફેસ્ટિવલ છે એમાં. એ ફેસ્ટિવલમાં એ પેલા વૃદ્ધ આર્ટિસ્ટે ત્યાં જવાનું હતું, એટલે વૃદ્ધ આર્ટિસ્ટે કીધું, ભાઈ હું તો પેલા ફેસ્ટિવલમાં જાઉં છું અને હું ભગવાનને પ્રાર્થના કરું કે તારી બહેનપણીને જલ્દી સાજું થઈ જાય. હવે એ જ રાત્રે સખત વરસાદ આવ્યો, સખત વાવાઝોડું આવ્યું, તો બેભાન હાલતમાં જ હતી ઓલમોસ્ટ. અને જ્યારે સવાર પડી ત્યારે પેલું શાંત તોફાન તો શાંત થઈ ગયું હતું. અને જોન્સીએ આંખ ખોલી, આંખની ખોલીને એને બારીની બહાર જોયું તો પેલી દિવાલ પર એક પાંદડું હતું. એણે સખીને બોલાવ્યું કે જો શું પેલું પાંદડું છે, હું તો બચી ગઈ છું. તો આશ્ચર્યની વાત હતી કે એક પાંદડું એની પર બચી ગયું હતું. પણ પછી નીચે જોયું તો પેલો વૃદ્ધ આર્ટિસ્ટ નહોતો, વૃદ્ધ આર્ટિસ્ટ તો ત્યાં ગયો હતો. કોઈકે કીધું કે વૃદ્ધ આર્ટિસ્ટને તો હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. પૂછવામાં આવ્યું કે આર્ટિસ્ટ ક્યાં ગયો હતો, તેણે પૂછ્યું કે આર્ટિસ્ટ પેલા ફેસ્ટિવલમાં જવાના બદલે આખી રાત એક ફાનસ અને એક છત્રી લઈ અને એક પાંદડું દિવાલ પર દોરવા માટે ગયો હતો, અને આ એનું ઘરેલું પાંદડું છે. ઇઝ ધ લાસ્ટ સ્ટ્રી. આ કથા ઓ હેનરીની અનેક કથાઓ પૈકીની આ કથા એ કોઈ પુસ્તક આકારે પ્રગટ થઈ નહોતી. એ ન્યૂયોર્ક સન્ડે વર્લ્ડ એ જમાનાનું, આથી 100 વર્ષ પહેલાંનું એક અત્યંત સૌથી વધારે ફેલાવો ધરાવતું ન્યૂયોર્કનું એ અખબાર હતું. અને એ અખબારમાં 100 વાર્તાઓ લખવાનો ઓ હેનરીને કોન્ટ્રાક્ટ મળ્યો હતો. એમાંની આ એક વાર્તા હતી, અને એ વાર્તા આજે પણ શોર્ટ સ્ટોરી ના જગતમાં એક ક્લાસિક શોર્ટ સ્ટોરી ગણાય છે. ન્યૂયોર્ક ટાઈમ્સની વાત કરી એટલે મને તરત કિસ્સો યાદ આવ્યો કે ન્યૂયોર્ક ટાઈમ્સના એક બહુ જાણીતા કટાર લેખક, જેને ઇકોનોમિક્સમાં પછી નોબેલ પ્રાઇઝ પણ મળ્યું છે, થોમસ ફ્રિડમેન, અમે લોકો જ્યારે વોશિંગ્ટનમાં હતા ન્યુક્લિયર સિક્યોરિટી સમિટમાં, ત્યારે એને કહ્યું હતું કે આઈ વુડ લાઈક ટુ મીટ સમ ઓફ ધ કોલમનિસ્ટ ફ્રોમ ઇન્ડિયા બીકોઝ આઈ વોન્ટ ટુ રાઇટ એન આર્ટિકલ. દેવેન્દ્રભાઈ એ કટાર લેખકે એક આર્ટિકલ ઇન્ડિયા પર લખવા માટે કે ઇન્ડિયામાં જે પેરેડાઇમ શિફ્ટ થઈ રહ્યું છે ઇકોનોમિક્સમાં, અને હી વોઝ રાઇટિંગ કે જે નવી જ્યોગ્રાફી ઇમર્જ થઈ રહી છે અને જે નવી ઇકોનોમી આવી રહી છે એના કારણે અમેરિકામાં તે વખતે રિસેશન હતું, ઇન્ડિયામાં એની શું ઇમ્પેક્ટ આવશે અને વેધર ઇન્ડિયા વુડ બીકમ ગ્રોથ એન્જિન ફોર ધ વર્લ્ડ ઓર નોટ, એ થીસિસ પર કામ કરવા માટે એને ત્યાં વડાપ્રધાનના રસાલા સાથે ઉપલબ્ધ જે લગભગ 12 જેટલા કટાર લેખકો અને સિંગલ જર્નલિસ્ટ હતા એ લોકો સાથે વાત કરી. પછી એ વ્યક્તિ અમેરિકાથી ઇન્ડિયામાં આવ્યો, એ મુંબઈ, અમદાવાદ, દિલ્હી, બેંગ્લોર અને દરેક જગ્યાએ બેસ્ટ ઇન્સ્ટિટ્યૂટ્સ, જેમ કે અમદાવાદમાં આવે તો એ IIMના પ્રોફેસરને મળે, બેંગ્લોરમાં જાય તો ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં મળે, દિલ્હીમાં જાય તો IIT ના પ્રોફેસર્સને મળે, ચંદીગઢમાં જાય તો ત્યાંની ઇન્સ્ટિટ્યૂટ. એવા લગભગ 60 જેટલા બુદ્ધિજીવીઓ સાથે વાત કર્યા પછી 30મા દિવસે એણે પોતાની એક કોલમનો એક આર્ટિકલ લખ્યો. નાવ ઇમેજિન કે ન્યુયોર્ક ટાઈમ્સનો એક રાઇટર જે છે એ પોતાનો એક લેખ લખવા માટે ઇન્ડિયાનો ટૂર કરે છે અને એ પછી એ પ્રયત્ન કરે છે. હું સદભાગી છું કે મેં દેવેન્દ્રભાઈને અને ચંદ્રકાંત બક્ષીને બંનેને કટાર લેખન કરતા જોયા છે. દેવેન્દ્રભાઈ મારી રાઇટ હેન્ડ સાઈડની કેબિનમાં બેસીને એ લખતા હતા. તો એ જ્યારે કટાર લેખન કરતા હોય તો સોમવારે એમની જે કભી કભી પબ્લિશ થતી હતી એના જીવંત પાત્રો અમને બુધવારે, મંગળવારે, ગુરુવારે ત્યાં હરતા ફરતા દેખાય. દેવેન્દ્રભાઈ કામની વચ્ચેથી પાછા એને બોલાવે, પછી એ કામમાં 3-4 કલાક બેઠા હોય તો પેલા બાલુકાકાને કહેલા ભાઈ એને ચા પીવડાવી દેજે, એને નાસ્તો કરાવી દેજે. અને પાત્રો આવીને એ લોકોને એવું હતું કે અમે આવીને દેવેન્દ્રભાઈને અમારી વાત કરીએ. એક બહેન હતા, એની વાત એટલી બધી કરુણાથી હું સ્ટેજ પર નથી કહી શકતો, પણ દેવેન્દ્રભાઈએ એની વાત સાંભળીને પછી એને એવું કહ્યું કે બેન આ વાત હું મારા છાપમાં નહીં લઈ શકું, નહીં લખી શકું. એને કહું કંઈ વાંધો નહીં સાહેબ, તમે મારી વાત સાંભળીને આઈ થોટ યુ નો દેટ વોઝ ધ પ્રોસેસ ઓફ કેથાર્સિસ, યુ નો દેટ લેડી કુડ વેન્ટિલેટ હર ફિલિંગ એન્ડ સી ફેલ્ટ એટ ઇઝ, યુ નો દેટ યુ નો નાવ આઈ ગેટ સમ પીસ. અને દેવેન્દ્રભાઈએ 3 અઠવાડિયા પછી એ વાર્તા લખી. સિમિલરલી આઈ હેડ સીન ચંદ્રકાંત બક્ષી કે એક કોલમ લખવા માટે ચંદ્રકાંત બક્ષી કમસે કમ 50-60 બુકના રેફરન્સને બધું કરીને વાંચતા હતા. દેવેન્દ્રભાઈ કમનસીબી સાથે કહેવું પડે છે કે એ જે છેલ્લા 20 વર્ષમાં હું જે પેરેડાઇમ શિફ્ટ જે જર્નલિઝમમાં અત્યારે જોઈ રહ્યો છું, અત્યારનું જે કટાર લેખન છે રઘુવીરભાઈ એમાં થોડું મને સત્વહીનતા, સત્યહીનતા અને થોડી તથ્યહીનતા આ 3-3 તત્વો દેખાઈ રહ્યા છે. અને એટલા માટે મને લાગે છે કે પત્રકારત્વ જે છે જે ફેક્ચ્યુઅલ ફેક્ટ્સને આધારિત છે એમાં જે એનાલિસિસ થવું જોઈએ, જે ઇન્ટરપ્રિટેશન થવું જોઈએ, બિટવીન ધ લાઇન્સ જે વાત કહેવાવી જોઈએ અથવા તો જે ઇન્વેસ્ટિગેટિવ સ્ટોરી પર કામ થવું જોઈએ નથી થતું. અને ક્યારેક એકદમ આપણે ઓપિનિયન કે જે મીડિયા બાય ટ્રાયલ જે થઈ જતું હોય છે એના પર જતા રહીએ છીએ. મને લાગે છે કે ગુજરાતી સાહિત્ય અને ગુજરાતી પત્રકારત્વ માટે આ એક થોડોક ચિંતાનો વિષય છે. હેલો અજયભાઈ, તમે જે વાત કરી એ
ચોક્કસ દેવેન્દ્રભાઈ જે જેમત ઉઠાવે છે, ચંદ્રકાંત બક્ષીની વાત તમે કરી, એક સજ્જતાની વાત હતી, શ્યોર બરાબર છે. પણ અત્યારે આપણો જે મૂળ વિષય આપણે સાથે સાથે એ પણ લઈએ કે અખબારો અને સામાયિકો એ સાહિત્યકારોને પ્રતિભા ઉભારવા માટે કેટલા અંશે એનું યોગદાન છે. હવે અત્યારે જે બુક આપણે માર્કેટની અંદર હમણાં જ વાત કરી કે પબ્લિશરો આટલી કોપી વેચે છે, આટલો આટલું સર્ક્યુલેશન ડિમાન્ડ છે, પણ અખબારો ટોપ 10 લિસ્ટ બહાર પાડે છે કે આ બુક્સ અત્યારે સૌથી વધારે વંચાય છે, રિવ્યૂ થતા હોય છે. અને સાથે સાથે આખી પરિસ્થિતિ એ રીતે બદલાઈ ગઈ છે કે અખબારોમાં આવતી કોલમ આપણે વિથ ડ્યુ રિસ્પેક્ટ ટુ દાખલ તરીકે ગુણવંત શાહ, તો હું સંદેશમાં એડિટ પેજ ઉપર એમનું વર્ષો પહેલાં રણતો લીલાછમ કોલમ આવતી, તો એ વાંચીને મને એમ થયું કે આમનું પુસ્તક હું ખરીદું, રાઈટ, પબ્લિશર પાસે જઈને. એવી રીતે રઘુવીરભાઈની કોલમ આવતી હોય તો ભલે પછી વિષય કંઈક એમની વાર્તાનો કે પુસ્તકનો વચ્ચે અલગ અલગતા હોય, પણ રઘુવીરભાઈની કોલમ વાંચીને મને એમ થાય કે મારે એમનું પુસ્તક ખરીદવું છે. આવી જ રીતે આપણે તમામ જે અત્યારે લેખકો સ્થાપિત થયા છે, પ્રિયકાંત પરીખની ધારાવાહિક નવલકથા અખબારોમાં ચલાવીને એની 75 જેટલી ધારાવાહિક નવલકથાઓના પુસ્તક રૂપે પ્રગટ થાય અને એ સાહિત્યકાર તરીકે પોતાનું એક આગવું સ્થાન એમને પોતાનું શરૂ કરેલું છે, તો આપણો અત્યારનો જે વાત કહેવાનો આશય એમ છે કે અખબારોની અંદર આવતી કોલમો, પછી ગુણવંત શાહની હોય, અગાઉ ચંદ્રકાંત બક્ષીની, તો એમને સ્થાપિત કરવા માટે અત્યારે જય વસાવડાને પણ પોતાના પુસ્તકો વેચવા હોય કે મારે મારી પુસ્તકો કરવી હોય, તો અલ્ટિમેટલી થોડુંક એમ કે ભાઈ અખબારમાં ભવેન કચ્છીનું નામ આવે છે, અજય ઉમટનું નામ આવે છે, દેવેન્દ્રભાઈનું, તો ઇટ ઇઝ અ લોન્ચિંગ વ્હીકલ સાહિત્યકાર માટે. અત્યારની અખબારી કોલમ એ ધારો કે કાજલ ઓઝા, તો ચિત્રલેખામાં આવતી વાર્તાઓ ધારાવાહિકના આધારે એમનું એક ઇમેજ ઊભી થાય કે આમની પુસ્તકો, પછી બીજા પુસ્તકો કદાચ જુદા હોય, કદાચ એટલા રસપ્રદ ના પણ હોય, પણ એમને ખરીદવા માટેનું જે એક મોટિવેશન જે છે, ઇટ કમ્સ ફ્રોમ ન્યૂઝ પેપર. આઈ ટોટલી એગ્રી વિથ યુ. અને આમાં બીજું કંઈક, આ ઘણી વખત એવું કહેવામાં આવે છે કે તમે પુસ્તકોના વિમોચનો કેમ કરો છો, કે તમે આનું શું કરો છો. હવે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ પોતાનું ને ગુજરાતનું માર્કેટિંગ કરતા હોય, જો વાઇબ્રન્ટ ગુજરાત કરીને લોકોને લાવવા માટે, તો અખબારો અખબારોમાં કામ કરતા કે અખબારોમાં નહીં કામ કરતા સાહિત્યકારો, એક ગરીબડો હોય અને ફાટેલો જબ્બો પહેરીને અઠવાડિયાથી નાયો ના હોય અને દાઢી બી બરાબર ના હોય અને કાળા રંગનો જબ્બો પહેરીને ફરતો હોય અને લગર વગર કોઈ ગરીબ જેવો લાગતો હોય, એ જરૂરી નથી. હું માનું છું કે લેખકો અને સાહિત્યકારોને પણ પોતાને પોતાનું જીવન, કારણ કે એમને પણ એમના બાળકોને ભણાવવાના છે, એમને પણ એમના બાળકો જ્યારે બીમાર પડે ત્યારે બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ગર્લ્સ ક્લાસ સ્કૂલોમાં જ બધે ભણાવવાના છે, એટલે એ વસ્તુ બહુ અગત્યની નથી. સવાલ એટલો છે કે ઘણી વખતે અખબારોની ભાષાની બાબતમાં પણ ચર્ચા, જ્યારે અમે જ્યારે લખીએ છીએ ત્યારે આરતીબેન ઘણા બધા પ્રશ્નો હોય છે. રઘુવીરભાઈ, એક વખતે મેં ગુજરાત સમાચારમાં એક અહેવાલ લખ્યો કે હવે કે ભાઈ આ અમદાવાદના નારણપુરા વિસ્તારના ફલાણી જગ્યાએ દારૂનો અડ્ડો ચાલે છે, અને પછી બીજા 4-5 કે મારા ભાઈબંધો આવે કે મારા ઘરની બાજુમાં દારૂ મળે છે, મને તો ખબર જ નથી. ગઈ છે બીજો ટેલિફોન આવ્યો પોલીસ વાળાનો, ઓ ધીરેન્દ્રભાઈ બહુ સારું કર્યું, આ તો ચાલો હપ્તો જ નહોતો આપતો અમને. અને ત્રીજો ફોન અડ્ડાવાળો આવ્યો કે સાહેબ મારો ધંધો વધી ગયો. હવે અમારું જે સાહિત્ય હોય અખબારોમાં પ્રગટ થતા સાહિત્યમાં અમે મેસેજ કન્વે શું કરવા માંગીએ છીએ અને લોકો સુધી શું પહોંચે છે એની કોઈ ગેરંટી હોતી નથી. પણ અમે વી આર ટ્રાઇંગ ટુ કન્વિન્સ પીપલ અને કે ભાઈ અમે કંઈક એવું આપીએ. અને ખાસ કરીને ભાષાની જે વાત છે, અજય ભાઈ એક ક્લાસિક એક્ઝામ્પલ છે, રઘુવીરભાઈ આપને ગમે એવી વાત છે કે એક લંડનનો એક ચર્ચમાં રવિવારે સામાન્ય રીતે ક્રિશ્ચન જે ફેમિલીઝ હોય એ સવારની પ્રેયર માટે જાય, તો રવિવારનું એક નાનકડું ટાઉન હતું, એ ટાઉનના એક ચર્ચમાં બધા પ્રાર્થના માટે ગયા હતા. તો એક સાવ નાનકડો છોકરો, 6-7 વર્ષનો છોકરો પણ ત્યાં પ્રેયર કરી રહ્યો હતો. એ પ્રેયર બધાની બધી ગઈ, પણ પેલો છોકરો આંખો બંધ કરી અને એ જીસસ ક્રાઇસ્ટ સમક્ષ પોતાની જે પ્રેયર કરી રહ્યો હતો. એટલે પેલા પ્રિસ્ટ જે એના ફાધર હતા, પ્રિસ્ટ એના પાદરી હતા, એ પાદરી એ બાળક પાસે આવ્યા અને એના માથા પર હાથ ફેર્યો અને એને પૂછ્યું કે બેટા પ્રેયર તો બધાની બધી ગઈ, ત્યાં શું પ્રેયર કરી? પેલા બાળકે આંખ ખોલી અને એણે એમ કીધું કે ફાધર, મને પ્રેયર કરતા આવડતી નથી, પણ મારી મમ્મીએ મને એબીસીડી શીખવી છે
એટલે મેં ભગવાનને એમ કીધું કે મારી એબીસીડીમાંથી તને ગમતી હોય પ્રસાદ તો બનાવી દે. હવે અમે પણ સાહિત્યકારો કે લખા અમે અમે તો અમારા ફ્રેન્ચ નવલકથા જે લોકો ઇંગ્લિશ લિટરેચરના સ્ટુડન્ટ છે ભણેલો હોય છે અને એક અભણ જે છોકરો છે એ મર્સિડીઝ નામની એક છોકરીના પ્રેમમાં હોય છે. આ બંને મિત્રો વચ્ચે એકબીજાની વચ્ચે પેલો જે એક પૈસાદાર છોકરો હતો એ આ ગરીબ છોકરાને એની સાથે દગો કરી અને એને કોઈ કાયદાકીય રીતે ભેળવી દે અને એને જેલમાં મોકલી આપે છે. ભાઈ આને કંઈ ચોરી કરી હતી ના નેપોલિયનની સાથે હતો કોઈ રાષ્ટ્રદ્રોહનો કેસ એની પર લગાવી દે છે. અમારે છાપા ઉપર બી અમારી પર રાષ્ટ્રદ્રોહના કેસ ઘણી વખત થતા હોય છે એ વખતે આ એની પર લગાવી દીધું. હવે ત્યાર પછી પેલો માણસને એક દૂર દરિયાના કિનારે, હવે વિચાર કરો કે આજ તો આજથી 200 વર્ષ પહેલાંની જેલો ક્યાં હતી, એ તો દરિયા કિનારે મોટો કેસલ હોય એની દિવાલ જ બાર બાર ફૂટની હોય અને એ દિવાલોની વચ્ચે એને એક બંધિયાર રૂમમાં એને પૂરી દેવામાં આવે. બંધિયાર રૂમમાં પૂરી દીધા પછી એને ખાલી નીચેથી એને જમવાનું આપવામાં આવે અને પછી એને ખબર પડે છે કે બાજુના રૂમમાંથી ખટખટખટ અવાજ આવે છે. તો એક પાદરી બાજુના રૂમમાં થોડું બાકરું પાડી અને એના રૂમમાં આવે છે. પછી આ બંને ભેગા થઈને ભાગી જવાનું પ્લાન કરે છે. ભાગી જવાનું પ્લાનની કથા બહુ લાંબી છે પણ એમાં આપણે પડવા જેવું નથી. એ પાદરી મરી જાય છે એટલે પાદરીના ડેડ બોડીને બીજે મૂકી અને એ પોતે ડેડ બોડી તરીકે એટલે સુઈ જાય છે અને એ રીતે પછી પેલા લોકો આમ કામ મરી ગયો એમ સમજીને દરિયામાં ફેંકી દે છે અને દરિયામાં ફેંકી દીધા પછી વળી પાછો એની પાસે એક ખજાનો એના અગાઉ કોઈ દાટેલો હતો એ ખજાનો શોધી કાઢી અને એ દરિયામાંથી ખજાનો કાઢી અને પોતાની જાતને જાહેર કરે છે કે હવે હું માઉન્ટ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો છું. અને કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો થયા પછી પોતાના બધા દુશ્મનો ને વન બાય વન પછી ખબર પડે છે કે એને જેલમાં મોકલનાર હતો એનો મિત્ર જ હતો. એની પોતાના જીવનનું પ્રિય પાત્ર હતું એની સાથે લગ્ન પણ એને કરી લીધું હતું. પણ જ્યારે એ જેલમાં હતો ત્યારે જેલમાં એ પાદરી એને અંકગણિત શીખ્યું, બીજગણિત શીખ્યું, અંગ્રેજી ભાષા શીખવી, રિલિજન શીખ્યું, ઇકોનોમિક શીખ્યું, રાજનીતિ શીખવી અને જ્યારે ભાગી જવાનો દિવસ હતો ત્યારે પેલા પાદરી એને પૂછ્યું કે મેં તને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનનો તું શું ઉપયોગ કરીશ, તો કે હું જેને બદલો લઈશ. ત્યારે પાદરી એને ના પાડી કે નહીં એવું નહીં કરતો. ગોડ સેઝ રિવેન્જ ઇઝ માઇન, ઈશ્વર કહે છે કે બદલો લેવાનું કામ મારું છે તારું નથી. આ આખી કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો એક મેસેજ છે. પેલો તો બદલો લે છે અને એ મર્સિડીઝને પણ ખબર નહોતી હતી કે આ મારો એને એમ કહેવામાં આવ્યું હતું કે તું જેને પ્રેમ કરતી તે તો મરી ગયો છે વગેરે વગેરે. આ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો 19મી સદીની વન ઓફ ધ મોસ્ટ બ્યુટિફુલ ક્લાસિક નોવેલ રિટન ઇન ફ્રેન્ચ, એ પણ ફ્રાન્સના એક મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થઈ જે આજે યુનિવર્સિટીઓમાં ભણાવવામાં આવે છે. એટલે અખબારોનો સાહિત્યકારોને પેદા કરવાનો શું રોલ છે એમાં હું તમને જે મેં ઓ હેન્ડીના દાખલા આપ્યા કે જોન રસ્કિનનો દાખલો આપ્યો એ જ રીતે એલેક્ઝાન્ડર ડુમા કે જેણે આ વિશ્વ પ્રસિદ્ધ અનેક બીજી તો અને બીજા અનેક અનેક નવલકથાઓ લખી એમાંની વન ઓફ ધ બેસ્ટ નવલકથા આ કાઉન્ટ ઓફ મોન્ટે ક્રિસ્ટો એ ફ્રેન્ચ મેગેઝિનમાં હપ્તાવાર પ્રગટ થઈ. દેવેન્દ્રભાઈ ગુરુ એમ કેટલાક મહાન ઇંગ્લિશના જે રાઇટર થઈ ગયા છે એમણે અખબારની અંદર જે પોતાની મેગેઝિનની અંદર પોતાની જે ધારાવાહિક પ્રસંગોને આધારે જે સંકલન કર્યું. આમ જો તો દેવેન્દ્રભાઈ અત્યારે પણ આપણે જે બધા હમણાં છેલ્લા કેટલાક વર્ષોમાં જે પુસ્તકો બહાર પડ્યા એમાં મોટેભાગે અમુક સાહિત્યકારોને બાદ કરતાં અખબારમાં જે પ્રકાશિત થયું હોય છે તેમનું સંકલન જ વધુ જોવા મળતું હોય છે અથવા તો લેખોના સંકલન હોય. પણ આ સાથે હું એક ખાસ બાબત ઉમેરીશ કે ચોક્કસ ઇંગ્લિશ લિટરેચરની અંદર અખબારોની અંદર સાહિત્યકારોનું સ્થાન છે. ગુજરાતી મરાઠી કે બંગાળી કે ભાષાકીય અખબારોમાં સાહિત્યકારોનું સ્થાન કોલમ ને બધું જોવા મળે છે. પણ અજયભાઈ ભારતના જે અંગ્રેજી અખબારો છે એની પૂર્તિમાં એમાં કોઈ તમે જોશો રાઇટર છે બધા બ્લોગ લખતા હોય પ્રકારના રાઇટર હોય, ચેતન ભગત હોય કે જુદા જુદા તમે જે આપણે શોભા ડે કે એ લોકો પોતાની બુક ઓલ્ટી જુદી લખતા હોય છે. પણ અંગ્રેજી ભારતીય જર્નાલિઝમ છે એમાં કોઈ પૂર્તિનો કન્સેપ્ટ કે સાહિત્યકારોનો કન્સેપ્ટ નથી. જો તમે કહ્યું ને કે પહેલાં જે પ્રકારના મેગેઝિન્સ આવતા હતા જનકલ્યાણ કે કુમાર કે
ધીરે ધીરે એ પ્રકારના મેગેઝિન્સ જે છે એ બંધ થઈ ગયા. એનું કારણ એ હતું કે અખબારોએ પોતે પૂર્તિ આપવાનું ચાલુ કરી દીધું. અખબારોએ પૂર્તિ આપવાનું ચાલુ કરી દીધું એટલે ગુજરાત જેવા રાજ્યમાં એની એક ભૂખ છે. ગુજરાત જેવા રાજ્યમાં નહીં, દરેક જગ્યાએ, પ્રાદેશિકમાં, બધા દરેક જગ્યાએ. અત્યારે આપણે જે અહીંયા બધા બેઠા છે, મોસ્ટલી બધા જર્નલિસ્ટ છે, એક વસ્તુ તમે બધા સ્વીકારો. નંબર વન કે આપણું ઓડિયન્સ વધી રહ્યું છે. નંબર વન, એક તો આપણું ઓડિયન્સ વધી રહ્યું છે, ગુજરાતીમાં જ નહીં અંગ્રેજીમાં પણ ઓવરઓલ ઓડિયન્સ વધી રહ્યું છે. હું તમને એક સાયન્ટિફિક એવિડન્સ સાથે કહું કે ગુજરાતી ભાષાનો વાચક યુગ, એનો મને લાગે છે કે અત્યારે શ્રેષ્ઠ સુવર્ણ સમય છે. કદાચ હું થોડો ફેક્ચ્યુઅલી ઇનકરેક્ટ હોઉં તો રઘુવીરભાઈ કે વિષ્ણુભાઈ મને સુધારી શકે છે. 1901માં ગોવર્ધન રામ માધવરામ ત્રિપાઠી આપણે ત્યાં આવ્યા ત્યારે ગુજરાતની વસ્તી 90 લાખ હતી અને કુલ વાચકો જે લોકો ગુજરાતી ભાષા વાંચી શકતા હતા, જેને સાક્ષરતાનું પ્રમાણ કહીએ તો 4,60,000 લોકો એવા હતા કે જે ગુજરાતી ભાષા વાંચી શકતા હતા 1901માં. 1911માં નરસિંહરાવ દ્વિવેદીયા કે રાવિ પાઠકનો જે યુગ આવ્યો ત્યારે 96 લાખ ગુજરાતની વસ્તી હતી અને એમાંથી માત્ર 6 લાખ લોકો ગુજરાતી વાંચી શકતા હતા. મુનશી અને ધૂમકેતુ 1921માં આવ્યા ત્યારે ગુજરાતની વસ્તી 1.1 કરોડ હતી અને 7.4 લાખ લોકો જે હતા એ ગુજરાતી ભાષા વાંચી શકતા હતા. 1951માં મેઘાણી અને રમણલાલનો યુગ આવ્યો ત્યારે 10 લાખ લોકો ગુજરાતી વાંચતા હતા. 1951માં પછી સુંદરમ અને ઉમાશંકર જોશી ને એ બધાનો યુગ આવ્યો ત્યારે લગભગ એ સંખ્યા જે છે 20 લાખ થઈ. ગુજરાત જ્યારે પેલું એ થયું, અલગ સ્ટેટ બન્યું અને આપણે બધાએ ગુજરાતી લિટરેચરને અને બધાને પ્રમોટ કરવાની શરૂઆત કરી અને ત્યારે સુરેશ જોશી અને ઉમાશંકર જોશી ને ચંદ્રકાંત બક્ષીને એ બધા, પછી ચુનીલાલ ને પન્નાલાલ ને એ લોકો આવ્યા ત્યારે 48 લાખ થયા. દેવેન્દ્રભાઈએ જ્યારે લખવાની શરૂઆત કરી ત્યારે ગુજરાતીમાં 1.76 કરોડ લોકો ગુજરાતી વાંચતા હતા અને અત્યારે આપણે 6 કરોડ ગુજરાતીઓ છે. મોદી સાહેબે પણ પોતાની શબ્દાવલી સુધારી લીધી છે, હવે કદાચ 6.5 કરોડ કહેશે નવી પીલામાં. અને અત્યારે આપણે ત્યાં જે ટોટલ લીડરશીપ ઇન ગુજરાતી કહીએ છીએ એઝ પર ઇન્ડિયન લીડરશીપ સર્વેના ફિગર, એ 4.5 કરોડ પીપલ કેન રીડ ગુજરાતી. આપણે ગુજરાતી ન્યૂઝપેપરમાં આપણે યુઝ કરીએ છીએ કેન રીડ ગુજરાતી, સીઆરજી ટર્મિનોલોજી છે. લગભગ 4.5 કરોડ લોકો જે છે એ અત્યારે ગુજરાતી ભાષા વાંચી શકે છે. બીજી વાત ભવેશભાઈ કે જે પેલા ભાઈ કહેતો હતા ને કે તમે ગામડાની તળપદી ભાષાને, હવે છે ને વાચકો હવે માત્ર છાપા પર પણ આધારિત નથી, તમે કોઈ માહિતી હવે છુપાવી શકતા નથી. પહેલાં એવું હતું કે 2 છાપાઓને જો તમે કંટ્રોલમાં કરી લો તો તમે ઘણી બધી માહિતીને કંટ્રોલમાં કરી શકતા હતા. હવે 2 છાપા હોય, 4 છાપા હોય, 5 છાપા હોય કોઈ ફરક પડતો નથી, કારણ કે તમે ઇન્ટરનેટને કંટ્રોલ કરી શકતા નથી, તમે એને બ્લોગ પર કંટ્રોલ કરી શકતા નથી, તમે એને વેબ પર, ચેનલ પર, એટલા બધા માધ્યમો વધી ગયા છે. ધ પોઈન્ટ આઈ એમ મેકિંગ ઇઝ દેટ અવર ઓડિયન્સ ઇઝ ઇન્ક્રીઝિંગ. વેન આઈ વોઝ ઇન ન્યુયોર્ક આઈ વોઝ ટોકિંગ ટુ એ વેરી સિનિયર જર્નલિસ્ટ ઓફ વોલ સ્ટ્રીટ જર્નલ અને એને મને એવું કહ્યું કે અવર ઓડિયન્સ, યુ નો ધેર આઈબોલ્સ આર માઇગ્રેટિંગ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા. નાવ ઇફ આઈબોલ્સ આર માઇગ્રેટિંગ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા, ઓબ્વિયસલી માય રીડર્સ, માય એડવર્ટાઇઝર્સ વુડ ઓલ્સો માઇગ્રેટ ફ્રોમ પ્રિન્ટ ટુ ઇલેક્ટ્રોનિક મીડિયા. બટ ઓડિયન્સ જે છે એ ઓડિયન્સ એટલું બધું વધી રહ્યું છે કે એને કારણે હવે કોઈ તમે કટાર લેખક મોટા જ નથી કે તમે એને ગુજરાત સમાચારમાં કે સંદેશમાં કે ભાસ્કરમાં કે નવ ગુજરાત સમયમાં કોલમ ના આપો. એ પોતાના બ્લોગથી પણ પોતાની જે વાત વ્યક્ત કરવી હશે એ ચોક્કસ વ્યક્ત કરશે. પણ જે મૂળ મુદ્દો જે હું તમને પહેલાં કહેતો હતો કે ગુજરાતી ગદ્યમાં જે એટલું કામ થવું જોઈએ એટલું નથી થતું. આપણા મધુરાય ભાઈ કહેતા હતા કે ભાઈ સંસ્કૃત ભાષા જે છે એ મૃતપાય થઈ ગઈ અને ચંદ્રકાંત બક્ષીએ પોતાની વાતને બહુ સારી રીતના વ્યક્ત કરી હતી પોતાના એક પુસ્તકમાં. એમને એવું કહ્યું હતું કે સંસ્કૃત ભાષા મૃત થઈ એનું મુખ્ય કારણ એ હતું કે સંસ્કૃતમાં પદ્યમાં ખૂબ સરસ કામ થયું પરંતુ ગદ્યમાં એટલું સારું કામ ન થયું. પદ્યમાં અને નાટ્યમાં તો સંસ્કૃત ભાષા છે એક પરિસીમાને જેને કહીએ ને કે વટી ગઈ, પરંતુ જે ગદ્યમાં જે કામ થવું જોઈએ એ ન થયું અને એને કારણે સંસ્કૃત ભાષા, તમે જુઓ કે મહાવીર અને બુદ્ધના પ્રવચનો જે છે એ પાણી ભાષામાં છે કે અર્ધ માર્ગી ભાષામાં છે પણ એ સંસ્કૃત ભાષામાં નથી. મારો જે આજની જે વાત છે, તમે જુઓ કચ્છી ભાષા જે છે એ ધીરે ધીરે મૃતપાય થઈ રહી છે પણ વેલ્સની જે ભાષા છે એ નથી થતી, કારણ કે ત્યાં દર વર્ષે વેલ્સની ભાષાને બચાવવા માટે એક ફેસ્ટિવલ થાય છે. સિમિલરલી તમે જુઓ કે પંજાબમાં ગુરુમુખી ભાષા છે એ બચી ગઈ છે કારણ કે ત્યાં ધર્મ અને રાજકારણને અને ભાષાને એક ચોલી દામન જેવો રિશ્તો છે અને ત્યાં એ લોકો ગુરુમુખી ભાષાને બચાવવા માટે સતત એક પ્રયત્ન કરતા હોય છે. અનફોર્ચ્યુનેટલી ગુજરાતી ભાષા જે છે જે ગુજરાતી જેના માટે આપણે થોડું ગૌરવ લઈએ છીએ પરંતુ હકીકત એ છે કે જે ગુણવંત શાહનો તમે ઉલ્લેખ કર્યો છે એ જ ગુણવંત શાહે આજથી 2 વર્ષ પહેલાં માતૃભાષા વંદનાનો એક આખો રથ કાઢવો પડ્યો કારણ કે એમને લાગ્યું કે ગુજરાતી ભાષા પણ કદાચ 10 વર્ષ પછી મૃતપાય સ્થિતિમાં જશે. મને કહેતા ગર્વ થાય છે કે મારા ફાધર ઇંગ્લિશના પ્રોફેસર હતા, હી વોઝ હેડ ઓફ ધ ઇંગ્લિશ ડિપાર્ટમેન્ટ, માય મધર વોઝ ટીચિંગ હિન્દી
અને મારા મધર અને ફાધરને ગુજરાતી મેં શીખવાડ્યું, કારણ કે એ લોકોએ મને ગુજરાતી મીડિયમમાં મોકલ્યો. એ લોકો ધારત તો મને સારી કોન્વેન્ટ સ્કૂલમાં મૂકી શકત, પણ દે ડિસાઇડેડ કે નહીં, બિકોઝ વી આર સ્ટેઇંગ ઇન ગુજરાત, આપણે એને પ્રાઇમરી સ્કૂલમાં મોકલો. અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે મારા વખતમાં જે પ્રાઇમરી સ્કૂલ હતી, સરકારી પ્રાથમિક માધ્યમ શાળા, કુમાર શાળા, એમાં એટલું સારું શિક્ષણ મળતું હતું કે ટુડે આઈ હેવ રીચ 211. સો આઈ એમ હેપી વિથ દેટ. પણ એ જે તમે જુઓ કે આજે મારો વિકાસ સામેનો કોઈ વાંધો નથી, પણ ડાની લીમડામાં બીઆરટીએસનું બસ સ્ટેન્ડ બનાવવા માટે, બીઆરટીએસનું બસ સ્ટેન્ડ બનાવવા માટે એક પ્રાથમિક શાળાનો તમે ભોગ લઈ લીધો, એક પાસ્કલ આપણે પેલી ફ્રેન્ડ સ્કૂલ બનાવવા માટે, એક એક્સપેરિમેન્ટ કરવા માટે તમે એક પ્રાથમિક શાળાનો ભોગ લઈ લીધો. ડાની લીમડામાં જે સ્કૂલ તોડી નાખી એના પર 1 કરોડ 60 લાખના ખર્ચે બીઆરટીએસનું બસ સ્ટોપ બન્યું, પણ એ સ્કૂલમાં જે 2300 વિદ્યાર્થીઓ ભણતા હતા બે શિફ્ટમાં, એ વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું કે તમને પ્રી ફેબ્રિકેટેડ પેલા જે સ્કૂલ છે બનાવી આપીશું. એ પ્રી ફેબ્રિકેટેડ જે સ્કૂલના ટોયલેટ્સ જે હતા એ ટોયલેટ્સ બન્યા જ નહીં, ટીચર્સે પોતાના ખર્ચે ટોયલેટ્સ બનાવ્યા પણ પોતાની ચાવીઓ પોતાની પાસે રાખી, અને જે દીકરીઓ ત્યાં ભણતી હતી એના પેરેન્ટ્સે નક્કી કર્યું કે અમે એ ના મોકલી શકીએ. 2300 બાળકો એ સ્કૂલમાં ભણતા હતા, આજે ત્યાં માત્ર 43 બાળકો છે. એટલે આ પણ એક વસ્તુ છે જે છાપાના માધ્યમથી ક્યારેક બહાર આવી જોઈએ ને નથી આવતી. મારો જે વ્યથા છે એ જ છે કે ભાઈ ગુજરાતી છાપાઓ તો પ્લેટફોર્મ આપે છે ને બધી જ ભાષાના અખબારો જે પ્લેટફોર્મ આપે છે, પણ જે પેરાડાઇમ શિફ્ટ આપણે જોઈએ છે કે એક જમાના જે મેગેઝિન હતા એનું સ્થાન અખબારની પૂર્તિઓ લઈ લીધું. સિમિલરલી ચેતન ભગત, એને ચેતન ભગત, ચેતન ભગત એટલા માટે બન્યો કારણ કે એને જે પહેલી સૌથી પહેલી પુસ્તિકા આપી એના માટે, અને પછી છાપાઓને લાગ્યું કે ચેતન ભગત નામની બ્રાન્ડ વેચાય છે એટલા માટે એને આપણે છાપાઓમાં સ્થાન આપ્યું. સિમિલરલી એ શિફ્ટ આવશે, અને એટલા માટે તમે જુઓ કે જે નવો ટ્રેન્ડ છે એ છાપાઓમાં પૂર્તિઓ આપવાનો નથી. ટાઈમ્સ ઓફ ઇન્ડિયા પણ નથી આપતું, હિન્દુસ્તાન ટાઈમ્સ પણ નથી આપતું, ટેલિગ્રાફ પણ નથી આપતું. યુ હેવ ટુ ચેન્જ વિથ ટાઈમ. ઇફ યુ ડોન્ટ ચેન્જ વિથ ટાઈમ યુ વિલ નોટ સર્વાઈવ. જર્નાલિઝમ માટે એક બહુ સરસ વાત કહેવાય છે કે હેરિટેજ હેઝ નો વેલ્યુ ઇન જર્નાલિઝમ. પંચ અને લાઈફ, એ હું જ્યારે વિદ્યાર્થી હતો કે રઘુવીરભાઈ જ્યારે અધ્યાપન કરતા હતા ત્યારે અમને ખબર છે કે દેવર કન્સિડર ટુ બી ધ બેસ્ટ મેગેઝિન. આજે એ પંચ અને લાઈફ મેગેઝિન નથી, કારણ કે દે ડીડ નોટ ચેન્જ ધેમસેલ્સ વિથ ધ ટાઈમ. ઇફ યુ ડોન્ટ ચેન્જ યોર કન્ટેન્ટ, ઇફ યુ ડોન્ટ ચેન્જ વિથ ટેકનોલોજી, યુ વિલ નોટ સર્વાઈવ. સો યુ હેવ ટુ ચેન્જ વિથ ધ ટાઈમ. અજયભાઈ, એક મને સરસ વાત યાદ આવી કે હમણાં આપણું આ 2013ના વર્ષે વિદાય લીધી. હવે હમણાં એ વાંચવામાં આવ્યું કે દેવેન્દ્રભાઈ કે 1975થી અમેરિકાની સુપર લેક યુનિવર્સિટી છે એ દર વર્ષે એવા 10 શબ્દોની યાદી આમ વિશ્વભરમાંથી ઇંગ્લિશ લેંગ્વેજ માટે હજારોની એન્ટ્રી મગાવે કે તમે એવા કયા શબ્દોને હવે આઉટડેટેડ અથવા તો વારંવાર યુઝ થાય છે એવા શબ્દો કે નવી જનરેશનને ના સમજાય એવા શબ્દો છે કે જે તમે રિપ્લેસ કરવા માગો છો. એમાંથી હજારોની એન્ટ્રી મળે, એમાંથી 10 શબ્દ એવા યાદી બહાર પાડી. જેમ આપણે અહીંયા વર્ષના અંતની ઘટનાઓની કેમ સૂચિ બનતી હોય છે અથવા તો ટોપ ફિલ્મોની યાદી બનતી હોય છે, એમ સુપરલેક યુનિવર્સિટી અમેરિકા તમે ગૂગલમાં પણ જઈ શકો છો. હમણાં જ દર વર્ષે 1 જાન્યુઆરીએ તેઓ 10 શબ્દો એવા બહાર પાડે કે જે હવે ઇંગ્લિશ લિટરેચરમાંથી શક્ય ત્યાં સુધી સાહિત્યકારોએ અથવા પત્રકારોએ તેમનો ઉપયોગ ના કરવો, આઈધર એ ચવાઈ ગયેલા છે અથવા તો એ શબ્દની હવે નવી રિલેશન કોઈ નવી જનરેશનમાં કોઈ રિલેવન્સ નથી. તો મને ઘણીવાર એમ લાગે કે આપણી જે પણ બહુ લોકપ્રિય જાણીતી ભૂતકાળની બધી જે સાહિત્યની કૃતિઓ છે એમાં ઘણા એવા રજૂઆત અને સંદર્ભો અને શબ્દો છે કે જે નવી જનરેશનને એકદમ તરત રેઝિસ્ટ કરે છે, એ લોકોને ખબર જ નથી પડતી કે આ શું કહેવા માગે છે. તો મને લાગે છે કે રઘુવીરભાઈ જેવા વ્યક્તિ કે સાહિત્ય પરિષદ કે એવું કંઈક ના કરી શકે એવા ફોર્મેટમાં કે જેમાં એ જ હાર્દ સચવાઈ રહે છતાં પણ એ નવી જનરેશન એમાં એની એ મજા માણી શકે. અનિલભાઈ, હું એક વાત ઉમેરીશ કે અમારી એટલે કે અખબારોની સૌથી મોટી ચિંતા હવે અમારી પાસે સારું લખનારા સાહિત્યકારોની સંખ્યા ઘટતી જાય છે. ક્વોલિટી લેખન લખનારા, સંભળાય બરાબર, હા, ક્વોલિટી રાઇટિંગ લખવાવાળા, ગુણવત્તાવાળું લખવાવાળા. દાખલા તરીકે અમારે સારા શોર્ટ સ્ટોરી રાઇટર જોઈએ છે, અમે તો ઇન્વાઇટ કરીએ છીએ. આજે ગુજરાતમાં તારકભાઈની તબિયત સારી નથી, વિનોદભાઈ હજુ સરસ લખે છે, પણ હવે સારા નવા હાસ્ય લેખકો અમને જોઈએ છે, અમે ઇન્વાઇટ કરીએ છીએ. અમે જાહેર ખબર આપીએ છીએ કે ભાઈ તમે લખીને મોકલી આપો, 1000 એન્ટ્રી આવે અને એમાંથી વાર્તા સ્પર્ધા કરીએ છીએ. તો એમાંથી ભાગ્યે જ એકાદ વાર્તા એવી હોય કે જે એને આપણે એક કોલમ લેખક તરીકે એને આપણે એસ્ટાબ્લિશ કરી ચલાવી શકીએ. સારા હાસ્ય લેખકો પણ હવે મળતા નથી, સારા કાર્ટુનિસ્ટ પણ નથી મળતા અખબારો માટે. તો આ બધી જ રિક્વાયરમેન્ટ છે અને એ વાત સાચી છે. તેના તરીકે હું ને મારી કારકિર્દીની શરૂઆત ગુજરાત સમાચારથી કરી ત્યારે એનું સર્ક્યુલેશન ખાલી 50,000 કોપી હતું.
આજે 13-14 લાખ સુધી કે 15 લાખની નજીકમાં પહોંચાવા છે. અને એ રીતે બધા જ અખબારોનો વ્યાપ વધ્યો છે. પણ એમને જે પ્રકારના લેખકો જોઈએ છે એ લેખકો એટલે અખબારો અખબારોએ તો લેખકોને જીવતા રાખવા કોશિશ કરી જ છે. અને અમે તો એ પ્રયત્નશીલ રહેવાના જ છીએ નવા લેખકો જન્મે. કારણ કે અમે અમને કોઈ વી ડુ નોટ એમાં પેલી વાત છે કે પોપ્યુલારિટી ને અને કોઈ એને એ કરવાની જરૂર નથી. પોપ્યુલારિટી યુ ગેટ બટ જેલસી યુ ટુ અર્ન. તમે એવું લખો કે જેથી લોકો તમારી જેલસી કરતા થાય. હવે અખબારોમાં લખતા પત્રકારો વધારે વંચા એક જ મુદ્દો છે મને લાગે છે મારા વક્તવ્યમાં જે મહત્વનો મુદ્દો છે કે ગુજરાતી ભાષા છે ને જે તમે શબ્દોની વાત કરતા હતા અનફોર્ચ્યુનેટલી વી ડોન્ટ એક્સેપ્ટ ન્યુ વર્ડ ઇન અવર લેંગ્વેજ. અંગ્રેજી શબ્દોની માનસિકતા જે છે અંગ્રેજી ભાષાની એ એકદમ ઉદારીકરણ વાળી છે. તમે જુઓ હેમ્બર્ગર શબ્દ છે એમાં હેમ નથી તો પણ દે વિલ એક્સેપ્ટ ધ વર્ડ. ફ્રેન્ચ ફ્રાઈઝ હેઝ નથિંગ ટુ ડુ વિથ ફ્રેન્ચ દે વિલ એક્સેપ્ટ ધ વર્ડ. બકુલ બક્ષી સાહેબ કદાચ અહીંયા નથી, નહીં તો એ કહેત કે જંગલ શબ્દ અને બંદોબસ્ત શબ્દ એ ગુજરાતી ભાષાના શબ્દો છે પણ અંગ્રેજી એને સ્વીકારી લીધા છે. આપણે છે ને બધી બહુ બાંધછોડ કરીએ છીએ કે ગાંધીજીએ કહ્યું છે અને પેલી ઊંઝા જોડની ને આ જોડની યુ એક્સેપ્ટ ધ વર્ડ્સ. જે કહે છે ને કે મધુરાઈ કહે છે ને એટલે તને સમજાઈ ગયું ને, સમજાઈ ગયું મને. લેંગ્વેજ ઇઝ નથિંગ બટ અલ્ટિમેટલી ઇટ ઇઝ અ વેહિકલ ઓફ એક્સપ્રેશન. તમને સમજાઈ ગયું એટલે વાત કોમ્યુનિકેટ થઈ ગઈ. પણ છે ને કોમ્યુનિકેટ થઈ કોમ્યુનિકેશન ઇટ ઇઝ અ બેટર વર્ડ ગુજરાતીમાં રાધર ધેન પ્રત્યાયન. હું માનું છું કે પ્રત્યાયન શબ્દ આજની પેઢીના દરેકને નહીં ખબર હોય. આપણે સાહિત્યકાર ગણવામાં નથી આવતા ભાઈ. અમારી હાલત તો 52 બગડ્યા જેવી છે એટલે કહેવા જેવું નથી. ભવનભાઈ સારી વાત એ છે કે જ્યારે હું આર્થિક ગુજરાત સમાચારમાં જ્યારે હું 26 વર્ષનો હતો ત્યારે હું ત્યારે મેં શરૂઆત ટૂંકી વાર્તાઓથી કરી હતી. બેઝિકલી હું તો જર્નલિસ્ટ છું, હું શોર્ટ સ્ટોરી રાઇટર નથી. પણ હું જ્યારે શોર્ટ સ્ટોરી લખતો હતો ત્યારે કોલેજની છોકરીઓ આવે કોલેજ કે મારા દેવેન્દ્રભાઈને મળવું છે તો પછી કોઈ હું જ છું, હું તો ટી શર્ટ પહેરેલો. એટલે કે ના ના તમે ના હોઈ શકો કે છે કે તો કોઈ મોટા સફેદ વાળવાળા હશે. હવે અત્યારે પ્રોબ્લેમ ઊંધો થયો છે. અત્યારે પણ જયારે કોઈ છોકરીઓ કે બહેનો જયારે મળવા આવે છે ત્યારે સ્વીકાર ત્યારે કહેવા માટે સ્વીકારવા તૈયાર નથી કે દેવેન્દ્રભાઈ તમે આટલા ઉંમર લાયક પણ છો. એટલે અમારે અમને તો જાહેરમાં રજૂ નહીં કરવા સારા. અમે લખાઈ અમે લખીએ છીએ અમારી વાત અમારી અમારો મેસેજ અમારી કથા લોકો સુધી પહોંચે એ જ વધારે ઇમ્પોર્ટન્ટ છે. આપ સૌએ અમને બધાને બોલાવ્યા, પત્રકારોને ને એડિટર્સને એ બોલાવ્યા અને આ ફેસ્ટિવલના પાર્ટરૂપ બનાવવા માટે આપનો આભાર. પણ એક 5-10 મિનિટ જો આપ ઈચ્છતા હોય તો જે રીતે બચુભાઈ રાવળ કે સોરી રવિશંકર રાવળ કે બચુભાઈ રાવત કે એ ટુ એજ્યુકેટ ધ સોસાયટી સમાજનું ઘડતર કરવા માટે ની ખેવના અને ભેખ લઈને જે હતા તે જય ભિખુ આ બધા જેને કહેવાય તે સસ્તુ સાહિત્ય અખંડાનંદ સમાજનું ઘડતર કરવા માટેનું. તો અખબારોની કંઈ એવી ભૂમિકા નથી કે સમાજનું ઘડતર કરવું જોઈએ. સમાજની અંદર અત્યારે દાળવડાવાળો કે પછી એના બાજુની અંદર પછી ચાઇનીઝ પેલા સમોસાવાળો હોય તો ચાઇનીઝ સમોસા ઉપડે જ માટે ચાઇનીઝ સમોસા આપવા કે પછી આપણી આપણી વાનગી જે છે એનાથી આપણે એજ્યુકેટ કરવા પીપલને લોકોને સમાજનું ઘડતર કરવું જોઈએ. ટુ એજ્યુકેટ ધ પીપલ લોકોને વાંચતા કરો નહીં પણ લોકોને એજ્યુકેટ થતા શીખે એવી કંઈ પણ એક જવાબદારી અખબારની કંઈ સામાજિક હોઈ શકે કે કેમ એ વિશે થોડુંક પ્રકાશ પાડો તો ઉદાહરણ છે. બહુ સરસ સવાલ છે કે અખબારો તમે સમજી જુઓ આ વિશ્વમાં 3 પ્રોફેશન એવા છે કે જેને માત્ર એક કમર્શિયલ એક્ટિવિટી તરીકે મૂલ્ય લઈ શકાય. એક શિક્ષણનો વ્યવસાય એવો છે, એક તબીબી મેડિકલ વ્યવસાય એવો છે કે માત્ર પૈસા કમાવાનું સાધન નથી. એ જ રીતે અખબારો અથવા તો જે પ્રિન્ટ અથવા તો ઇલેક્ટ્રોનિક મીડિયમ છે એનું પણ એક એવું નથી કે માત્ર ને માત્ર કમર્શિયલ એક્ટિવિટી જરૂરી છે. કારણ કે એની પાછળ કરોડો રૂપિયાનો ખર્ચો હોય છે. તમારે દાખલા તરીકે તમે 9 અખબાર શરૂ કરો, આજે ભાઈ 9 હમણાં 9 ગુજરાત ટાઈમ્સ ઓફ ઇન્ડિયાની ગુજરાતી એડિશન શરૂ કરી રહ્યા છે. પણ એમને એની પાછળ જે ઇન્વેસ્ટમેન્ટ છે એની પાછળ માણસોના જે અત્યારે 50,000 લાખ 2 લાખ 5-5 લાખ રૂપિયા સેલરી આપવો પડે છે, પત્રકારોને પણ આપવો પડે છે. એટલે એ એક્ટિવિટીઝની સાથે સાથે જેવી રીતે આપે કીધું કે સમાજને એજ્યુકેટ કરવો જોઈએ. આઈ થિંક બધા જ અખબારો પોતાની પૂર્તિઓમાં દાખલા તરીકે
તમે તમે જો ધ્યાનપૂર્વક વાંચો તો આ ગયા સોમવારે મેં એક દલિત દીકરી એક ઝૂંપડામાં રહેનારી દીકરી કેવી 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 રીતે એ આમ આદમીની પાર્ટીની અંદર એ ચૂંટાઈ ગઈ અને ચાર વખતથી ચૂંટાતા એ કોંગ્રેસના એક ધારાસભ્યને હરાવી અને એ મંત્રી બની અને રિક્ષામાં ગઈ. હું માનું છું કે આપણે પોલિટિકલ ક્લાસને પણ અમે એજ્યુકેટ કરીએ છીએ. આ તો મેં તમને ખાલી એક જ દાખલો આપ્યો. કેટલાક વખત પહેલાં દાખલા તરીકે પૂર્તિમાં અમે જુદા જુદા વાયરસ કે તમે અત્યારે સમાજમાં પોર્નોગ્રાફીને કારણે આપણી નવી આખી પેઢી જે બગડી ગઈ છે એમાં કઈ કઈ પ્રકારના રોગ થાય છે અથવા તો તમારા સેક્સ એડ્રેશન સિવાય પણ એડ્સ થઈ શકે છે આવી અનેક તબીબી એજ્યુકેશનમાં પણ અમે આપીએ છીએ. પણ સામાન્ય રીતે વાચકોની મુશ્કેલી એ હોય છે કે અમારી નવ સારી વાતોમાંથી એકાદ જો પેલી સ્લીપરી વાત કોઈ આવી ગઈ હોય તો એ બધું ધ્યાન પર આવે છે. બાકી અમે તો લોકોને ધાર્મિક બનાવવા માટે ધાર્મિક પૂર્તિઓ પણ આપી છે એટલે પણ લોકોને હવે દબંગ કે બીજો પ્રશ્ન. સર, એવું કીધું કે આપ શું કહેવાય સાહિત્યકાર નથી. હું મારી પેઢીની વાત કરું તો એવું છે કે છાપા વાંચીને મોટા થયા છીએ અને હજુ પણ છાપા જ વાંચીએ છીએ અને પૂર્તિનું એડિક્શન છે અને કદાચ રહેશે. અને પૂર્તિનું એડિક્શન છે એના પછી અમે પુસ્તકો વાંચતા થયા છીએ. અમારા માટે તો છાપાઓ જ એક એવું માધ્યમ છે કે જેના થ્રુ અમે એ પુસ્તકો સુધી પહોંચીએ છીએ, જે મારે બધા પહેલાં કીધું. બિલકુલ બરાબર છે. એટલે મને ત્યાં એક એવું પ્રશ્ન છે કે પૂર્તિઓ જે હવે પહેલાં નથી આવતી હવે શરૂ થઈ છે, બહુ સારી વાત છે. પહેલાંની મેગેઝીનો તો અમે વાંચી જ નથી. તમે જે નામો લીધા કુમાર કદાચ કંઈક સાંભળ્યું હોય તો, બાકી તો કદી જોઈ જ નથી. એનું કેવું ફ્રન્ટ પેજ હતું એ પણ અમને તો યાદ નથી. અમને તો પૂર્તિઓ યાદ છે અને છાપાઓ યાદ છે. પણ જે છાપાઓમાં અત્યારે આવે છે એમાં કમર્શિયલ એડો કે કમર્શિયલિઝમ વધારે વધી ગયું છે. એમ કમ્પેરેટિવલી તો કેવું થાય છે કે ઘણા મુદ્દાઓ એવા છે કે જે લેવાતા નથી, ફક્ત જે કરંટ મુદ્દાઓ હોય અત્યારે કંઈ પોલિટિકલ રિલેટેડ જે બી છે ચાલી રહ્યું છે એના મુદ્દાઓ લેવામાં આવે છે. પણ એવા ઘણા મુદ્દાઓ છે જે લેવામાં આવતા નથી પૂર્તિઓમાં. તો મારો એ પ્રશ્ન છે કે જ્યારે પૂર્તિનું સંપાદક કરવામાં આવે છે, જ્યારે બનાવવામાં આવે છે, તો ત્યારે ફક્ત એવા જ મુદ્દાઓનું ધ્યાનમાં લેવામાં આવે છે કે જે ફક્ત અત્યારે કરંટ ચાલી રહ્યા હોય, કાં તો જે અત્યારે ટ્રેન્ડ હોય એનો? કેમ એવા મુદ્દા નહીં કે જે અત્યારે ખરેખર સમાજમાં મહત્વના છે, કે એવું કેમ લખવામાં પણ નથી આવતું? કે મેં કદાચ બક્ષી સાહેબ પછી એવા કોઈ લેખકને મેં ખરેખર નથી વાંચ્યા કે જે લોકો કોઈને ઉગાડી ગાળ દે કે ટૂંકમાં એવું કહીએ તો. હું એવું માનું છું કે પ્રશ્ન શું છે તમારો? પ્રશ્ન એવો છે કે આવું કેમ નહીં? અત્યારે જે કેમ એવું નહીં? વી ગોટ યોર પોઈન્ટ. જે તમે મુખ્ય વાત કરી, જે તમે કોમર્શિયલાઇઝેશનની વાત કરી, કોમર્શિયલાઇઝેશન ઇઝ ધ યુ નો ફેક્ચ્યુઅલ થિંગ વિચ યુ શુડ એક્સેપ્ટ. તમારા હાથમાં જે આજે ગુજરાત સમાચાર કે સંદેશ કે ભાસ્કર આવે છે એની પ્રોડક્શન કોસ્ટ જે છે એ કમસે કમ 10-12 રૂપિયા આવે છે. 10-12 રૂપિયા પ્રોડક્શન કોસ્ટ એક ન્યૂઝપેપરની છે. આ એક સમાચાર જેવું ગણિત છે. એક કોપીની કિંમત 10-12 રૂપિયા છે, પ્રોડક્શન કોસ્ટ એટલી છે. હા, અને હોકરને જે વાંચકના હાથમાં જે કોપી આવે છે 3 રૂપિયામાં આવે છે. એમાંથી હોકર એટલે કે જે વિતરક ભાઈ છે એને 1 રૂપિયાનું ડિસ્કાઉન્ટ કમસે કમ મિનિમમ 33% તમારે આપી જ દેવું પડે છે. એ ઉપરાંત તમારો જે લોજિસ્ટિક ખર્ચો, જે સેન્ટરો કે પાંજરાપોર પર પહોંચાડવું હોય કે ઇન્કમટેક્સ પહોંચાડવું હોય કે ખાનપુર કે કાલુપુર, એનો બીજો ખર્ચો જે પ્રેસને થાય એ અલગ થાય છે. બરાબર છે. હવે 2 રૂપિયા પ્રોડક્શન કોસ્ટમાંથી માલિકને મળતી હોય તો એને પોતે નફો લેવા માટે ઓબ્વિયસલી ક્યાં જાય? તો એડવર્ટિઝમેન્ટથી કરે, અથવા તો દેન દેર આર સર્ટન અધર મોડલ્સ કે ભાઈ કોફી ટેબલ બનાવે, અથવા તો પોતાની બ્રાન્ડિંગ કે કરીને છાપાની એ વધારે. પણ છતાં એ મોડલમાં તમે એટલું નથી પહોંચી શકતા, એટલે તમારે એડવર્ટિઝમેન્ટ ટેરિફ છે એ વધારવા પડે અને નંબર ઓફ પેજીસમાં એડવર્ટિઝમેન્ટનું સ્તર. એક જમાનામાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં 25% એડવર્ટિઝમેન્ટ અને 75% કન્ટેન્ટ આવતું હતું. આજે એ 40% સુધી જતું રહ્યું છે. ધ રીઝન ઇઝ કે અધરવાઇઝ યુ કાન્ટ સર્વાઈવ એઝ ન્યૂઝ પેપર. અને બીજું કે આપણે ત્યાં છે ને, ખાસ કરીને ગુજરાતમાં એક બહુ જ એક પેલી એ માનસિકતા છે જે મેં બહુ નજીકથી જોઈ છે કે આ તમારામાં 14 પાના છે, પેલામાં 18 પાના છે, આમાં 20 પાના છે. એટલે આપણે ત્યાં પસ્તીની પણ વેલ્યુ છે. હવે પાકિસ્તાનમાં હમણાં પાકિસ્તાનના જંગ ન્યૂઝપેપરના એક માલિક અહીંયા આવ્યા હતા અમદાવાદમાં, ચેમ્બર ઓફ કોમર્સમાં એનું લેક્ચર હતું. એને કહ્યું કે પાકિસ્તાનમાં 22 રૂપિયા ન્યૂઝપેપર વેચાય છે પર ડે. હવે પાકિસ્તાની રૂપિયા અને ભારત રૂપિયા વચ્ચે અંતર પણ તમે જુઓ તો પણ 18 રૂપિયા પર કોપી છે.
અમેરિકામાં તમને કોઈ ન્યૂઝપેપર એક ડોલરથી સસ્તું નથી મળતો, અને તમે વોલ સ્ટ્રીટ જર્નલ કે ઇકોનોમિસ્ટ કે ટાઈમ મેગેઝિન જો તમે ઇન્ટરનેટ પર પણ જુઓ ને તો દે વિલ આસ્ક યુ કે તમારો પાસવર્ડ આપો અથવા તો તમે પિન નંબર આપો, બિકોઝ ધીસ ઇઝ એ પ્રીમિયમ કન્ટેન્ટ, યુ હેવ ટુ પે ફોર ધ કન્ટેન્ટ બિકોઝ ધેર કન્ટેન્ટ હેઝ બીકમ કોમોડિટી. તમારે એક આર્ટિકલ વાંચવું હોય તો ક્યારે 60-60 ડોલર પણ ચૂકવવા પડે છે. સો ધેર ઇઝ નો ફ્રી રીડિંગ એટ ઓલ. ભાઈ દુનિયામાં કશી જ વસ્તુ ફ્રી નથી, એક્સેપ્ટ ગુજરાતી પત્રકારત્વમાં તમે જુઓ તો છાપા આટલા સસ્તા છે. બીજી કોઈ જગ્યાએ હિન્દુસ્તાનમાં છાપા સસ્તા છે કારણ કે હરીફાઈ છે. અમેરિકામાં છાપા બહુ મોંઘા છે અને અમેરિકામાં છાપા તમારે ઘેર પણ આવતા નથી. યુ ડોન્ટ હેવ સચ લક્ઝરી કે છાપું તમારે ઘેર હોકર આવી જાય, યુ નો. એટલે એના કારણે આ કોમર્શિયલ એંગલ આવે છે. તમને બહુ સાચી વાત કહું, ક્યારેક તો માલિક એવું કહે છે કે બિટવીન ટુ એડ્સ ઇફ ધેર ઇઝ સમ સ્પેસ યુ પુટ ન્યૂઝ. વી આર નોટ ઇન ન્યૂઝ બિઝનેસ. યસ સર, વી આર નોટ ઇન ન્યૂઝ બિઝનેસ, વી આર ઇન એડવર્ટિઝમેન્ટ બિઝનેસ. અને એટલે જ છે ને એડવર્ટોરિયલ, એડવર્ટોરિયલ એક સારો શબ્દ છે કે એડવર્ટિઝમેન્ટ ઇન ધ ફોર્મ ઓફ એડિટોરિયલ કન્ટેન્ટ. ક્યારેક એમાં નીચે ત્રણ કુંદડીઓ આવે છે, ક્યારેક પેલું મોટું ચોખ્ઠું આવે છે. હવે જાહેરમાં બીજું ના બોલાવો તો સારું.